નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 9નું પ્રથમ પરીક્ષા માટેનું જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એ માર્કેટમાં આવી ચૂક્યું છે, તો એમના સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. રાઈટ, ગણિત વિષયનું સોલ્યુશન આપણી કલ્પતરુ એકેડમીનું જે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલ ઉપર અપલોડ થવાનું છે. અંગ્રેજીનું સોલ્યુશન ઓલરેડી આપણી બીજી ચેનલ કલ્પતરુ 2 ઉપર અપલોડ થઈ ચૂક્યું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. રાઈટ, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. અને આ બધા સોલ્યુશન જે છે એની PDF આપણી જે એપ્લિકેશન છે તેની અંદર અવેલેબલ છે, તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે PDF પણ મેળવી શકો છો. શરૂ કરીએ આપણે તો ગણિતનું, પહેલાં તો પરિરૂપ. રાઈટ, 1-6 પ્રકરણ આપણા અભ્યાસક્રમના છે અને પહેલો વિભાગ જેમાં 10 પ્રશ્ન એક એક ગુણના, તો એમાં ખરા ખોટા, સાચા વિકલ્પ, ખાલી જગ્યા, એક બે શબ્દમાં જવાબ કે એક બે વાક્યમાં જવાબ કે પછી જોડકાઓ, આવું મીન્સ એક એક માર્ક્સમાં પૂછી શકાય એવું કંઈ પણ, એ બધું અહીંયા 1-10 પ્રશ્નની અંદર આવશે. વિભાગ બીની અંદર 11-18 જે દરેકના 2 ગુણ છે. રાઈટ, તો આ 11-18 પ્રશ્ન કુલ આંતરિક વિકલ્પ સાથે 16 ગુણના પ્રશ્નો થાય છે. 19-22 વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્ન અને વિભાગ ડીમાં 4 ગુણના પ્રશ્ન 12 માર્ક્સના, ટોટલ 50 ગુણનું આપણું પેપર થાય છે. વિભાગ એમાં આપણે જોઈએ તો સર્વપ્રથમ છે ખરા ખોટા પ્રકરણ. 1ના જે ખરા ખોટા છે એની આપણે ચર્ચા કરીશું. તો -5નો વર્ગ, રાઈટ મિત્રો, બરાબર -25, તો આ વિધાન ખોટું છે. કારણ માઇનસ ગુણ્યા માઇનસ થાય એટલે એ જવાબ પ્લસ થઈ જતો હોય છે, એટલે +25 આવવો જોઈએ, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5, રાઈટ, તો 5 × 3 = 15 એટલે વર્ગમૂળમાં 15, તો આ વિધાન ખરું છે. -100ની 0 ઘાત, ઓકે, તો હંમેશા યાદ રાખજો કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત હોય તો જવાબ શું આવે મિત્રો? 1. તો ભલે તમારું -100 હોય, -100ની 0 ઘાત કરો એટલે જવાબ 1 જ થઈ જશે. ક્લિયર? તો આ વિધાન કેવું છે? ખરું. ત્યારબાદ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે, તો આ વિધાન ખોટું છે. રાઈટ, કારણ કે પૂર્ણાંક સંખ્યા પૂર્ણ ન થાય. ઓકે, તમે સર્વપ્રથમ ક્રમ લખો તો પ્રાકૃતિક સંખ્યા n, બરાબર, ત્યાર પછી પૂર્ણ સંખ્યા એટલે w, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા એટલે z, પછી સમય સંખ્યા q અને છેલ્લે વાસ્તવિક સંખ્યા r. ઓકે, તો તમે લેફ્ટ ટુ રાઈટ જઈ શકો પણ રાઈટ ટુ લેફ્ટ આવી શકતા નથી, એટલે વિધાન ખોટું છે. પાઈ એ અસમય સંખ્યા છે, તો વિધાન સાચું છે. પાઈ કેવી છે? અસમય છે. વર્ગમૂળ 57 એ સમય સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે 57નું વર્ગમૂળ ના નીકળે. વર્ગમૂળમાં હોય અને જો સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય, જેમ કે વર્ગમૂળ 4, વર્ગમૂળ 9, વર્ગમૂળ 16, બરાબર, તો એ સંખ્યાઓ સમય બને. પણ જેનું વર્ગમૂળ ના નીકળે, 57નું વર્ગમૂળ તમે ના શોધી શકો, ઓકે, તો એ સંખ્યા અસમય કહેવાય, તો આ વિધાન ખોટું બનશે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે ક્રમ હમણાં મેં તમને બતાવ્યો એ પ્રમાણે એન પછી w આવે છે. રાઈટ, તો તમે ડાબેથી જમણે જઈ શકશો પણ જમણેથી ડાબે આવી શકશો નહીં, એટલે આ વિધાન પણ ખોટું છે. નેક્સ્ટ પ્રકરણ 2 છે, તો પ્રકરણ 2ની અંદર x³ - y³ સૂત્ર છે. તો x - y (x²+xy+y²) વિસ્તરણ સૂત્ર છે મિત્રો, તો આ વિધાન ખરું છે. રાઈટ, હવે આ વિધાનને થોડું ખોટું બનાવવું હોય તો અહીંયા માઇનસનું ચિહ્ન અથવા અહીંયા માઇનસનું ચિહ્ન, જો એ ફેરફાર કરી નાખવામાં આવે તો વિધાન ખોટું બની જાય. પણ તમારે યાદ રાખવાનું, આગળ માઇનસ હોય તો પહેલા કાઉન્સમાં માઇનસ અને બીજા કાઉન્સમાં પ્લસ, અને અંતિમ પદ હંમેશા પ્લસ જ રહે. ઓકે, જો પ્લસ હોય, અહીંયા તમને પ્લસ આપે તો કાઉન્સમાં પણ પ્લસ થશે અને અહીંયા માઇનસ થશે. રાઈટ, મધ્યમ પદ જે છે બીજા કાઉન્સનું એ માઇનસ થશે, બાકીના પ્લસ રહેશે. ક્લિયર? ચાલો, બહુપદી p(x) માટે p(-3) = 0 હોય તો x-3 એ p(x)નો એક અવયવ છે, તો આ વિધાન ખોટું છે. મિત્રો, હંમેશા તમારે એટલું યાદ રાખવાનું કે p(માં જે કિંમત આપી હોય, માઇનસ આપી હોય તો x પ્લસ થવું જોઈએ, અને પ્લસ આપી હોય તો x માઇનસ થવી જોઈએ. રાઈટ, એટલે પ્લસ હોય તો માઇનસ થવી જોઈએ, માઇનસ હોય તો પ્લસ થવી જોઈએ. તો અહીંયા જુઓ, -3 છે તો અહીંયા -3 જ છે,
એટલે બંને સરખી રહી છે તો વિધાન ખોટું છે, રાઈટ. પી ઓફ માઇનસ થ્રી બરાબર ઝીરો, એનો અર્થ શું થાય છે કે પી ઓફ માઇનસ થ્રી, રાઈટ, એના બરાબર ઝીરો. તો પી ઓફ એક્સ તમે લીધો એટલે એક્સની બરાબર માઇનસ ત્રણ, રાઈટ, એક્સ બરાબર માઇનસ ત્રણ. હવે માઇનસ ત્રણ સામે જાય તો શું થઈ જાય, એક્સ પ્લસ ત્રણ. ક્લિયર? ચાલો, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી એ સુરેખ બહુપદી છે, તો આ વિધાન ખોટું છે. સુરેખ, સુરેખ એટલે કેવી, તો ઘાત એક હોવી જોઈએ, એને બદલે અહીંયા ઘાત કેટલી છે, બે, એટલે સુરેખ બહુપદી નથી. એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ, છના એવા ભાગ પાડો કે સરવાળો કરતાં માઇનસ પાંચ આવે, તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે એટલે છ પ્લસ થાય છે, અને માઇનસ ત્રણ વત્તા માઇનસ બે એટલે માઇનસ પાંચ થાય છે, તો વિધાન ખરું છે. બહુપદી છ એક્સની ત્રણ ઘાત ઓછા ત્રણના છેદમાં ચાર એક્સનો વર્ગ વત્તા અગિયાર એક્સ ઓછા ચૌદ માં એક્સ સ્ક્વેરનો સહગુણક ત્રણના છેદમાં ચાર છે, તો આ વિધાન ખોટું છે. શા માટે? ત્રણના છેદમાં ચાર તો છે જ, પણ માઇનસ છે, રાઈટ. અહીંયા માઇનસ ચિહ્નને કન્સિડર કરેલું નથી, એટલે ખાસ ધ્યાન આપજો. માઇનસ તમે ભૂલી જાઓ તો પણ તમારો જવાબ ખોટો પડે, ઓકે. એટલે માઇનસ ત્રણના છેદમાં ચાર હોય તો વિધાન સાચું, નહીંતર વિધાન ખોટું. બહુપદી છ એક્સની ત્રણ ઘાત ઓછા સાત એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા છની છ ઘાત, છની ઘાત છ છે, તો વિધાન ખોટું છે. બહુપદીની ઘાત એટલે શું, તો કે ચલ પદ જે હોય એ ચલ પદમાં જે પદની સૌથી મોટી ઘાત, રાઈટ, અહીંયા એક્સની ત્રણ ઘાત છે, ત્યારબાદ એક્સની બે ઘાત, એક્સની એક ઘાત અને એક્સની ઝીરો ઘાત, તો એક્સની ત્રણ ઘાત એ સૌથી મોટી છે એટલે બહુપદીની ઘાત ત્રણ થશે, છ નહીં થાય, એટલે વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રકરણ ત્રણ, એના પ્રશ્નો આપણે જોઈએ. તો યામાક્ષો ઝીરો ઝીરોમાં પરસ્પર છેદે છે. મિત્રો, યામાક્ષો એટલે શું, તમે ગ્રાફ ઉપર ઊભી અને આડી બે રેખાઓ બનાવો છો, રાઈટ. તો આડી રેખાને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, જેને એક્સ એક્સ ડેશ વડે, અને ઊભી રેખા એને વાય અક્ષ કહીએ છીએ, જેને વાય વાય ડેશ વડે દર્શાવવામાં આવે છે. આ બંને એક બિંદુએ વચ્ચે છેદે છે. આ જે બિંદુ છે તેને આપણે ઉગમ બિંદુ ઓ તરીકે ઓળખીએ અને એના યામ ઝીરો ઝીરો લઈએ છીએ, રાઈટ. એટલે યામાક્ષો પરસ્પર ઝીરો ઝીરોમાં છેદે છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ બીજું વિધાન છે કે ત્રણ અને માઇનસ પાંચ, રાઈટ, એક જ મિનિટ, ત્રણ અને માઇનસ પાંચ એ દ્વિતીય ચરણનું બિંદુ છે. હવે જુઓ, ચરણ અંદર જે નિશાનીઓ છે એ કેવી રીતે ડિફાઇન કરી શકાય, તો ઝીરોથી એક્સ તરફ, રાઈટ, ઝીરોથી એક્સ તરફ તમે જાઓ એટલે એ પ્લસ હોય છે, કિંમત કેવી હોય, પ્લસ. ઝીરોથી વાય તરફ જાઓ તો એ પણ પ્લસ થાય, તો તમારું આ પહેલું ચરણ છે એમાં એક્સ અને વાય બંને પ્લસ હોય છે, રાઈટ. ત્યારબાદ ઝીરોથી એક્સ ડેશ તરફ જાઓ તો એ માઇનસ છે, અને ઝીરોથી વાય એ તરફ જાઓ તો પ્લસ છે, એટલે અહીંયા બીજું ચરણ છે, રાઈટ. તો બીજા ચરણની અંદર માઇનસ અને પ્લસ હોય છે, રાઈટ. ત્રીજા ચરણની અંદર બંને કિંમતો માઇનસ હોય છે, એક્સ ડેશ અને વાય ડેશ, અને ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ હોય છે. તો જુઓ, ત્રણ એ પ્લસ છે અને પાંચ માઇનસ છે, એટલે ચોથા ચરણનું એ બિંદુ થાય, પણ તમને આપેલું છે દ્વિતીય ચરણ, એટલે વિધાન ખોટું છે. ત્યાર પછી યામાક્ષ વડે સમતલના ચાર ભાગ પડે, યામ સમતલના ચાર ભાગ પડે, રાઈટ. તમે આ રીતે બે રેખાઓ બનાવો છો, હં, જે એકબીજાને કાટખૂણે છેદે છે, તો આ પહેલો ભાગ, બીજો, ત્રીજો અને ચોથો, રાઈટ. તો એને ચાર ભાગમાં વહેંચી શકાય છે, જેને આપણે ચરણ તરીકે ઓળખીએ છીએ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમારે મિત્રો ચાલવાનું છે, આ એક ખાસ યાદ રાખજો, નહીં તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે, એક પછી બે પછી ત્રણ અને ચાર. તો પહેલું અને ત્રીજું યોગ્ય આવશે, પણ બીજા અને ચોથાની વેલ્યુ બદલાઈ જશે, એટલે તમારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલવાનું છે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન છે. એ બરાબર પાંચ, બી બરાબર સાત, સી બરાબર છ અને ડી બરાબર દસ. તો બિંદુ એ માઇનસ બી અને સી માઇનસ ડી એ તૃતીય ચરણનું બિંદુ છે, તો અહીંયા શું કરવાનું, એ અને બીની કિંમત મૂકો પહેલાં, તો પાંચ માઇનસ સાત, રાઈટ, એટલે જવાબ આવશે માઇનસ બે, અને સી માઇનસ ડી છ માઇનસ દસ, તો છમાંથી દસ જાય તો જવાબ આવે માઇનસ ચાર. હવે બંને કિંમતો માઇનસ છે, રાઈટ, તો બંને કિંમતો માઇનસ ક્યાં આવે, ત્રીજા ચરણમાં, એટલે વિધાન આપણું સાચું છે.
ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે, 08 એ વાય અક્ષ પરનું બિંદુ છે, રાઈટ? તો જે અક્ષનો યામ તમને આપેલો હોય એ અક્ષ ઉપર હોય, જે અક્ષ ઝીરો થઈ ગયો હોય એ ઉપર એ બિંદુ હોતું નથી. એટલે અહીંયા આગળ હોય છે એ એક્સ અક્ષ અને પાછળ હોય તે વાય અક્ષ. તો એક્સ અક્ષ તમારો ઝીરો છે, રાઈટ? એક્સ યામ તમને ઝીરો આપ્યો એટલે તમારા એક્સ અક્ષ ઉપર આ બિંદુ આવશે નહીં. વાય યામની કિંમત આપી છે તો જે યામની કિંમત હોય એના ઉપર આવશે, રાઈટ? જેમ કે 1 0, તો અહીંયા જુઓ વાય યામ ઝીરો થઈ ગયો તો વાય અક્ષ ઉપર નહીં આવે, આ બિંદુ 1 છે એટલે એક્સ અક્ષ ઉપર આવશે, રાઈટ? એવી રીતે -3 0, તો આ બિંદુ પણ એક્સ અક્ષ ઉપર છે. 0 -4, તો અહીંયા વાય યામની વેલ્યુ આપી છે એટલે કે બિંદુ વાય યામ ઉપર થશે, રાઈટ? વાય અક્ષ ઉપર થશે એટલે ઝીરો હોય એના ઉપર ન આવે, આટલું યાદ રાખવાનું. ઓકે, જો એક્સ યામ ઝીરો હોય તો એક્સ અક્ષ ઉપર ન આવે, વાય યામ ઝીરો હોય તો વાય અક્ષ પર ન આવે. આગળ વધીએ, પ્રશ્ન પ્રકરણ 4ના પ્રશ્નો છે. દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે, તો આ વિધાન ખોટું છે. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? એક આપણે સાદું સમીકરણ લઈએ કે 2x + y = 0. ઓકે, તો તમે એને કન્વર્ટ કરો તો 2x - y, ક્લિયર? તો તમે એક્સની કોઈ પણ કિંમત અહીંયા લો, ધારો કે x = 0 લો, હા, તો y = 0 થઈ જશે. x = 1 લો તો y = -1 થશે, એટલે 0 0. ઓકે, પછી તમે x = 1 લીધો છે તો y થાય છે તમારો -2. પછી તમે x = 2 લેશો તો y થશે તમારો -4. એટલે આમ તમે x ની વેલ્યુ લેતા જાઓ તો y ની કિંમતો મળતી જાય છે. ઓકે, એટલે એનો અનન્ય ઉકેલ ના મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. અનન્યનો અર્થ શું કરવાનો છે? એક અને માત્ર એક જ. તો આવો ઉકેલ ના મળે એટલે આ વિધાન ખોટું છે, રાઈટ? અહીંયા તમને માત્ર એક સમીકરણ છે, એટલે ધોરણ 10માં તમે જ્યારે અભ્યાસ કરશો તો ત્યાં 2 સમીકરણો હશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે 2, તો એનો અનન્ય ઉકેલ તમને મળશે. પણ જ્યારે સમીકરણ એકલું હોય તો અનન્ય ઉકેલ ના મળે. બીજો છે, 5x + 2y = k નો એક ઉકેલ 5 - 2 હોય તો k = 0, રાઈટ? તો આમાં ખબર કેમ પડે k = 0 છે કે નહીં? તો સિમ્પલ છે, કૌંસમાં જે ઉકેલ તમને આપ્યો છે એમાં આગળની વેલ્યુ એ x ની છે અને પાછળની વેલ્યુ એ y ની છે. તો સમીકરણમાં જ્યાં તમને x દેખાય ત્યાં તમારે 5 મૂકવાના અને y દેખાય ત્યાં -2 મૂકવાના. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો 5 × 5 એટલે 25 અને +2 × -2 25, રાઈટ? અને 2 × -2 તો +-4 થશે, તો 25 - 4 એટલે જવાબ આવે છે 21. તો k ની વેલ્યુ મળે છે તમને -21, રાઈટ? કારણ કે k સામેની બાજુ છે, જો k આ તરફ હોય તો કિંમત બદલાય. તો k ની વેલ્યુ મળે છે તમને 21 પણ આપી છે 0 એટલે વિધાન ખોટું છે, રાઈટ? આ પ્રકારના મિત્રો 2 માર્ક્સમાં દાખલા પણ પૂછાય છે તમને, તો એ પણ ખાસ જોઈ લેવાના છે. ઓકે, f = -40 હોય તો f = 9/5 × c + 32. f એટલે શું મિત્રો? ફેરનહાઇટ, અને c એટલે સેલ્સિયસ. ઓકે, તો ફેરનહાઇટને સેલ્સિયસમાં ફેરવવા માટે સેલ્સિયસને ફેરનહાઇટમાં ફેરવવા માટેનું આ સૂત્ર છે. ઓકે, તો એમાં તમારે કરવાનું શું છે? fની જગ્યાએ -40 મૂકવાના છે. એફની જગ્યાએ -40 મૂકવાના છે, તો આપણે -40 મૂકીએ. 9/5 × c + 32. હવે 32 સામે લઈ જાઓ તો માઇનસ થઈ જશે, તો -72 થશે, ગુણ્યા 5 નીચે છે તો ઉપર જતા રહેશે અને 9 ઉપર છે તો નીચે આવી જશે, રાઈટ? હવે ભાગ ચલાવી દેવાનો, 8 9 72 અને 8 5 40. આ વેલ્યુ તમને c બરાબર મળે છે, તો જવાબ આવે છે -40. ઓકે, તો જે એફની વેલ્યુ છે 40 એ જ વેલ્યુ સીની મળે છે એટલે f = c થાય છે, તો વિધાન ખરું છે, રાઈટ? વિધાન કેવું છે? ખરું. ચોથું છે, સમીકરણ 3x - 2y = 12. તો 3x - 2y = 12. હવે એમાં તમે વાયને સૂત્ર કરતા બનાવો છો, તો 12 - 3x, 3x સામે જતા રહેશે એટલે માઇનસ થઈ જશે, અને 2 - છે તો નીચે જાય એટલે -2, રાઈટ? તો આગળ તમારો માઇનસ આવવો જોઈએ, અહીંયા તમને માઇનસ આપેલું નથી એટલે વિધાન ખોટું છે, રાઈટ?
ઉતાવળે તમે જો 12 - 3x/2 એ જોઈને વિધાન ખરું કરીને આવી ગયા તો તમારો જવાબ ખોટો પડશે, રાઈટ? કારણ કે ચિહ્ન જે છે એ માઇનસનું છે, એટલે માઇનસ ચિહ્ન સાથે આવશે. તો -12 - 3x/2 આ રીતે થશે. ઓકે, પ્રકરણ 6ના આપણે પ્રશ્નો જોઈએ. તો બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણ સમાન હોય છે. તો વિધાન ખોટું છે, બે સમાંતર રેખાની છેદિકા. તો આ આપણી બે સમાંતર રેખાઓ છે, આ એની છેદિકા છે. તો સી આકાર જે બને છે, બરાબર, તો આ બંને ખૂણા એને એક જ તરફના અંતઃકોણ કહેવાય. તો આ ખૂણો મોટો છે, આ ખૂણો નાનો છે, આકૃતિ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે. સમાન હોય તો બંને ખૂણાઓ સરખા હોવા જોઈએ, રાઈટ? પણ અંતઃકોણો જે હોય એ રૈખિક યુગ્મના કોણ હોય, એટલે પૂરક કોણ હોય, સોરી, રૈખિક યુગ્મ નહીં પરંતુ પૂરક કોણ હોય. તો એ બંનેનો સરવાળો 180 થાય. ક્લિયર? જો રેખા સીધી હોય, લંબ હોય, છેદિકા લંબ હોય, તો તેવા કિસ્સામાં તમારા અંતઃકોણ સમાન થાય. હા, પરંતુ અહીંયા તમને છેદિકા લંબ છે એવો શબ્દ આપેલો નથી. 33ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. હવે કોટિકોણ એટલે શું? તો કે સરવાળો 90 થવો જોઈએ, રાઈટ? તો 90માંથી તમારે પહેલાં તો 33ને બાદ કરવાના છે. કોટિકોણનું માપ શોધવાનું છે એટલે તમારે 90માંથી શું કરવાના? 33ને બાદ કરવાના છે. એટલે તમારો જવાબ આવશે મિત્રો અહીંયા 57, રાઈટ? હવે એનો પૂરક કોણ લેવાનો છે. તો 57નો જે પૂરક કોણ છે, પૂરક કોણ એટલે શું? તો કે 180. તો 180માંથી તમારે 57ને બાદ કરવાનો. 180માંથી 57 શું કરવાના? બાદ. એટલે એનો જવાબ આવશે 123. ઓકે, એટલે આ વિધાન તમારું ખરું છે. કોટિકોણનો પૂરક કોણ, એટલે પહેલાં કોટિકોણ શોધવાનો. તો 90માંથી 33ને બાદ કરો એટલે 57 મળે. હવે એનો પૂરક કોણ, તો 57નો પૂરક કોણ એટલે 180માંથી બાદ કરો એટલે 57 બાદ થતાં 123 મળે, રાઈટ? એટલે વિધાન આપણું ખરું છે. ત્યારબાદ 75ના ખૂણાના પૂરક કોણનું માપ 15 છે. તો વિધાન ખોટું છે, રાઈટ? કારણ કે પૂરક કોણ માટે આપણે કીધું કે સરવાળો 180 થવો જોઈએ. તો 75 અને 15 આ બેનો સરવાળો કરો તો સરવાળો 90 થાય. તો પૂરક કોણ નહીં પણ એ કોટિકોણ છે, રાઈટ? એટલે વિધાનમાં પૂરક કોણ શબ્દ વાપરેલો છે એટલે વિધાન ખોટું છે. અને જો પૂરક કોણ શબ્દને સાચો રાખવો હોય તો અહીંયા તમને 105 આપવા પડે, રાઈટ? તો 105 - 75 = 180 થાય, તો એ પૂરક કોણ બને, એટલે વિધાન ખોટું છે. ચોથું છે, રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ એક્સ હોય તો બીજા ખૂણાનું માપ 180 - x થાય. તો વિધાન સાચું છે, રાઈટ? કારણ કે રૈખિક જોડ એટલે ખૂણાના માપનો સરવાળો 180, તો એમાં એક ખૂણાનું માપ તમને ખબર છે એક્સ છે, તો બીજો 180 - x થશે, એટલે વિધાન ખરું છે. ત્યારબાદ ખૂણો A બરાબર ખૂણો B હોય, અને જો ખૂણો A અને B બંને પૂરક કોણ હોય તો ખૂણો A બરાબર 45 થાય. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો ખોટું છે, કારણ કે પૂરક કોણ એટલે બંનેનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. હવે તમને રકમમાં આપી દીધું છે A બરાબર B, એટલે ખૂણો B વત્તા ખૂણો B બરાબર 180. તો 2B બરાબર 180 થશે, એટલે જવાબ આવે ખૂણો B બરાબર 90, રાઈટ? તો ખૂણો B બરાબર ખૂણો A છે, એટલે ખૂણો A પણ કેટલો થાય? 90 નો થાય. તો તમને અહીંયા 45 આપ્યો છે. જો પૂરક કોણની જગ્યાએ કોટિકોણ શબ્દ હોય તો 45 સાચું બને, પણ પૂરક કોણ છે એટલે તે ખોટું બને છે. તો ત્યાં તમને 90 આપેલું હોય તો વિધાન સાચું થાય. તો મિત્રો આ હતા આપણા વિભાગ એમાં પ્રકરણ 1 થી 6ના ખરા ખોટા. હવે પ્રશ્ન 2ની અંદર આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ તમારે સિલેક્ટ કરવાનો છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપો. અંગ્રેજી વિષયનું સોલ્યુશન જે છે એ આપણી અન્ય બીજી ચેનલ કલ્પતરુ 2 એના ઉપર અપલોડ થઈ ચૂક્યું છે. તો એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમે એ ચેનલ ઉપર જઈ શકશો. અને IMPના જે પ્રશ્નો છે એ આપણે કલ્પતરુ 2 ઉપર પરીક્ષા સમયે અપલોડ કરવાના છીએ, રાઈટ? તો કલ્પતરુ 2ને પણ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. જેટલો પ્રેમ તમે કલ્પતરુ એકેડમી ચેનલને આપ્યો એટલો જ પ્રેમ કલ્પતરુ 2ને પણ આપો અને સબસ્ક્રાઇબ કરો, રાઈટ? તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, ગુડ બાય.